ગુજરાતમાં ઘણા મહિનાઓથી નકલી અધિકારીઓ, નકલી ટોલનાકા, નકલી પત્રકારો, નકલી કચેરીઓ બહાર આવવાની ચોંકાવનારી ઘટના બની છે. ત્યારે પંચમહાલ જિલ્લાના મોરવા હડફના સંતરોડ ખાતેથી નકલી વિજિલન્સ અધિકારીઓ બનીને તોડ કરતા 4 ઇસમો ઝડપાયા છે. આ નકલી અધિકારીઓ એક મહિલાના ઘરે જઈ તમારા ઘરમાં દારૂ મળ્યો છે, કેસ કરવો પડશે તેમ કહી મહિલાના દાગીના ગીરવે મુકાવી 40,000 રૂપિયા પડાવી લીધા હતા. શું છે આખો મામલો, જોઈએ આ અહેવાલમાં. પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સંતરોડ ટેકરી ફળિયામાં રહેતા અરવિંદાબેન અર્જુનભાઈ પટેલ દુકાન ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. શુક્રવારે બપોરે એક કારમાં બેસીને આવેલા 4 ઇસમ અને ગાંધીનગરથી આવીએ છીએ તેમ કહ્યું હતું અને તપાસ કરવાની છે તેમ જણાવી ઘર અને દુકાનમાં ઝડતી શરૂ કરી હતી, જ્યાં તેમના હાથમાં કંઈ ન લાગતા પોતાની કારમાં રાખેલા વિમલના થેલામાં ભરેલી દારૂની બોટલો લઈ આ દારૂ તારા ઘરમાંથી મળ્યો છે તેમ કહી ડરાવ્યા. મહિલાએ કરગરતા કહ્યું કે ભૂતકાળમાં અમે દારૂનો ધંધો કરતા હતા, પણ પતિ અર્જુનભાઈ પટેલની ધરપકડ બાદ અમે દારૂનો ધંધો નથી કરતા. દારૂનો જથ્થો બતાવ્યા બાદ આ ચારેય શખ્સે દારૂનો કેસ કરવો પડશે અને કોઈ પણ જગ્યાએ દારૂનો મોટો જથ્થો પકડાશે ત્યારે તારા પતિ અર્જુનને વોન્ટેડ જાહેર કરીશું તેમ જણાવી 1,00,000 રૂપિયાની માંગ કરી હતી. મહિલા ડરી જતા દાગીના ગીરવે મૂકીને પૈસા આપવાની તૈયારી બતાવી હતી. મહિલાએ પોતાના સોનાના દાગીના વેચી 40,000 રૂપિયા મળ્યા હતા એ આ ઇસમોને આપ્યા હતા. આ દરમિયાન જ મહિલાના જેઠ રાજુ રામસિંહભાઈ પટેલ આવી જતા પોતાને વિજિલન્સનો સ્ટાફ ગણાવનાર ચારેય શખ્સ પાસે ઓળખ કાર્ડની માંગણી કરી હતી, જેથી ચારેય એકદમ રોષે ભરાયા હતા અને તું અમારું ઓળખ કાર્ડ માંગનાર કોણ એમ કહી વિવાદ પર ઉતર્યા હતા. રેડ કરનાર ઇસમો નકલી હોવાનું જાણ થતા તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસે તેમની અટકાયત કરી મોરવા હડફ પોલીસ મથકે લઈ ગયા હતા. તેમની પાસેથી મોબાઈલ ફોન, રોકડ રકમ અને દંડા મળી આવ્યા હતા. આ પકડાયેલા ઇસમોમાં ગૌરાંગ શાંતિલાલ વાજા, અક્ષય પ્રવીણ પટેલ, જીતુ રમણભાઈ ઓડ અને મનુભાઈ રૈજીભાઈ રાવળનો સમાવેશ છે. ગઈકાલે મોરવા હડફ પોલીસ સ્ટેશનના સંતરોડ ટેકરા ફળિયામાં ગાંધીનગર પોલીસ કસામાંથી વિજિલન્સમાંથી આવીએ છીએ એવી રાજ્યસેવક તરીકેની ખોટી ઓળખ આપી. હકીકતે તે લોકો રાજ્યસેવક ડીજી વિજિલન્સમાંથી હતા નહીં અને તેઓએ આ ફરિયાદી અરવિંદાબેન અર્જુનભાઈ પટેલને ઘરે ગયેલા અને તમારે ત્યાં દારૂ છે, તપાસ કરવાની છે, દારૂ કાંઈ મળેલો નહીં. તેમ છતાં તેઓએ તેમની ફોરવ્હીલ વાહનમાંથી એક થેલો કાઢીને મૂકેલો અને કીધેલું કે તમારી ઉપર આ દારૂનો કેસ કરી દઈશું, દારૂનો કેસ ન કરવો તો તમે અમને પૈસા આપો, જેથી ફરિયાદી પાસેથી બળજબરીપૂર્વક દારૂનો કેસ કરવાની ધમકી, પોતે રાજ્યસેવક ન હોય, વિજિલન્સમાં નોકરી ન કરતા હોય, ખોટી ઓળખ આપી અને 40,000 રૂપિયા તેઓની પાસેથી મેળવી લીધેલા. આ જ લોકો 4 જણા જે હતા એમણે તાલુકા પોલીસ સ્ટેશનના બખર ગામે પણ આ જ પ્રકારે ફરિયાદી નિલેશ વસંતભાઈ વણજારાના ઘરે જઈ તમારે ત્યાં દારૂનો તપાસ કરવાની છે, ત્યાં દારૂ નહીં મળે, તેમ છતાં ખોટો કેસ કરીને પૂરી દેવાની ધમકી રાજ્યસેવક તરીકે ખોટી આપેલી અને એમની પાસેથી પણ 20,000ની માગણી કરેલી અને 7,000 રૂપિયા લઈ બળજબરીથી કઢાવી લીધેલા. એટલે આ પ્રકારે તાલુકા પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયેલો છે, મોરવા હડફ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે અને પોલીસ ડીજી વિજિલન્સની ખોટી ઓળખ આપીને આ કૃત્ય કરેલું હોય, જેથી મોરવા હડફ પોલીસ સ્ટેશનના ગુનામાં કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે અને તે દરમિયાન તેઓની ફોરવ્હીલ મોરવા હડફ પોલીસે ચેક કરતા એ વાહનમાંથી પણ 3 ઇંગ્લિશ દારૂના ક્વાટરિયા મળ્યા છે, એનો પણ એક અલગથી ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલમાં મોરવા હડફ પોલીસ સ્ટેશનના ગુનામાં ડીજી વિજિલન્સમાં પોલીસ ખાતામાંથી આવે છે એવી ખોટી ઓળખ આપી રાજ્યસેવક તરીકે આ બળજબરીથી પૈસા કઢાવવાનું કૃત્ય કરનાર 4 ઇસમોના વિરુદ્ધમાં નિયમ મુજબની હાલ કાર્યવાહી ચાલુ છે. ત્યારબાદ ઇંગ્લિશ દારૂના કેસમાં પણ કાર્યવાહી કરવામાં આવશે અને તાલુકા પોલીસ સ્ટેશને લાવી તાલુકા પોલીસ સ્ટેશનના ગુનામાં પણ નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે. અત્યાર સુધીમાં આ વ્યક્તિઓ પર આ 4 જણાઓએ 2 પ્રકારના ગુના 2 જગ્યાએ નોંધાયેલા છે, એક બખર ખાતે અને સંતરોડ ખાતે જેના ફરિયાદીઓ હતા એની ફરિયાદો નોંધી તેઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાલ કરવામાં આવેલી છે. ગોધરાના DYSP પરાક્રમસિંહ રાઠોડે જણાવ્યું હતું કે મોરવા હડફ તાલુકાના સંતરોડ ગામે ટેકરા ફળિયામાં ગાંધીનગર વિજિલન્સના રાજ્યસેવક તરીકેની ખોટી ઓળખ આપી 4 ઇસમોએ ફરિયાદીના ઘરે દારૂ હોવાની તપાસ આદરી હતી. તપાસ કરતા દારૂ ન મળતા પોતાના વાહનમાંથી દારૂની બોટલોની થેલી કાઢી ખોટો કેસ કરવાની ધમકી આપી 40,000 રૂપિયા પડાવ્યા હતા. આ સમગ્ર મામલે 20,000ની માંગ કરી તપાસ કરતા દારૂ ન મળતા પોતાના વાહનમાંથી દારૂની બોટલોની થેલી કાઢી ખોટો કેસ કરવાની ધમકી આપી હતી.
આરોપી પાસે બળજબરીપૂર્વક 40,000 રૂપિયા પડાવ્યા હતા અને આ જ 4 ઇસમોએ ગોધરા તાલુકા પોલીસની હદમાં બખર ગામે પણ આ જ પ્રકારે 20,000ની માંગ કરી 7,000 રૂપિયા પડાવ્યા હતા, જેથી આ 4 આરોપીઓ સામે મોરવા હડફ અને ગોધરા તાલુકા પોલીસ મથકે વિજિલન્સના રાજ્ય સેવકના કર્મચારી હોવાની ખોટી ઓળખ આપી નાણાં પડાવ્યા હોવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસે તેઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, પંચમહાલ.